नमस्कार विद्यार्थी मित्रों गुजराती कैलेंडर नो नव वर्ष जेनी अंदर आपने मंगल प्रवेश कर्यो विक्रम संवत 2076 आपने जुए छे कि अत्यारना समय में अनुलक्षीने आपने ऑनलाइन अभ्यास करिए छे त्यारे आप सब व्यवस्थित रीते दरेक प्रकरणोनो दरेक विषयोनो व्यवस्थित रीते अभ्यास करिए साथे साथे आ समयने अनुलक्षीने आप सौना अने आ कलरव परिवारना दरेक सभ्योनो भगवानना चरणोमां प्रार्थना करिए कि बधानुं स्वास्थ्य खूब सारुं रहे दरेक व्यक्ति तने मने धने करीने सुखी थाय एवा प्रभुना चरणोमां प्रार्थना करी आजे आपणे अपना विज्ञान सब्जेक्ट नी अंदर प्रकरण नंबर 5 सजीवोनो पायानो एकम आपणने ख्याल छे धोरण 8 नी अंदर तमे भण्या छो के दरेक सजीवनो जे पाया कयो पायो सेना वडे ऊभो थाय छे केवी रीतना पाया थी बने छे तो आ कोष विशे नी वात सजीवनो पायानो एकम तो शू तो के सजीवनो कोष अने आ कोष कहेता के सेल विशे આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે જોઈએ પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાનો એકમ આપણે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 57 પર 57 નંબરના પેજ ઉપર આ પ્રકરણ આપેલું છે તમે જુઓ શરૂઆતમાં બૂચના પાતળા છેદનું અવલોકન કરતા આ બૂચ શું છે તો તમે જુઓ ત્રીજા નંબરની લાઈનમાં લખ્યું છે કે બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે આ બૂચ શું છે તો કે જે વૃક્ષની છાલ હોય વનસ્પતિની જે છાલ હોય એમાંથી મળતો એક પદાર્થ છે તો આ બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે મે વૈજ્ઞાનિકનું નામ આવ્યું રોબર્ટ હુક આ કોષ જેને સંશોધન કર્યું જેને બહુ વિસ્તારપૂર્વક આપણને સૌને સમજ આપી એવા રોબર્ટ હુક વિશેની વાત તમે પેજ નંબર 58 પર તમે જોઈ શકો છો બરાબર છે વધારે જાણવા જેવુંની અંદર આ રોબર્ટ હુકની વિસ્તૃત માહિતી આપી છે અહીંયા પણ ચેપ્ટરની અંદર પણ આપણને સમજાવશે તો રોબર્ટ હુકે એવું જણાવ્યું કે તેમાં એટલે કે બૂચ કહેતા કે વૃક્ષની છાલમાં અનેક નાના નાના ખાનાઓ છે જેની સંરચના મધમાખીના મધપુડા જેવી જોવા મળે છે શું છે જે બૂચ છે વૃક્ષની છાલ છે એનું સૂક્ષ્મ રીતે અવલોકન કર્યું સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કર્યો આગળ છે સ્વનિર્મિત પોતે બનાવેલા એવા સૂક્ષ્મદર્શક યંત્રના ઉપયોગ વડે એને એવું શોધ્યું કે આ બૂચની અંદર નાના નાના એક સરખા ખાનાઓ જોવા મળે છે જેનો આકાર મધમાખીના મધપુડા જેવો હોય છે કેવો આકાર છે મધમાખીના મધપુડા જેવો બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે આપણે વાત કરી સને 1665 માં હુકે એટલે કે આ રોબર્ટ હુકે તેના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું હતું આ રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા શું કીધું કોષ આપણે જોયું કે વૃક્ષની છાલમાંથી રોબર્ટ હુકે સૂક્ષ્મદર્શક યંત્ર એ સમયે તો સાદા સૂક્ષ્મદર્શક યંત્રોનો પોતે ઉપયોગ કરતા હશે જેમ જેમ દિવસો ગયા અત્યારના સમયે જો ટેકનોલોજી યુક્ત બરાબર છે લેટેસ્ટ સારા એવા સૂક્ષ્મદર્શક યંત્રો કહેતા કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જો તમે કદાચ જોયા હશે અને અહીંયા પણ આપણી પાસે તમે જોઈ શકો છો સાદું માઇક્રોસ્કોપ છે બરાબર છે તો આ માઇક્રોસ્કોપ વડે એમને શોધ્યું કે નાના નાના ખાનાઓ જોવા મળે છે એનો આકાર મધમાખીના મધપુડા જેવો છે અને આવા ખાનાઓને એમને કોષ નામ આપ્યું શું નામ આપ્યું કોષ કહ્યા કોષને કહેવાય સેલ તમે જો અંગ્રેજીમાં એને શું કહેવાય સેલ આ એક લેટિન ભાષાનો શબ્દ છે કેવી ભાષા છે તો કે લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે નાનો ઓરડો જે નાના નાના ખાનાઓ જોવા મળે છે એને કોષ કીધા સેલ
અને એને લેટિંગ શબ્દ હોવાથી એનો અર્થ થાય છે નાનો ઓરડો. ઉપરીતમ ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વૈજ્ઞાનિકના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના હતી. આપણને ખબર છે મનુષ્ય શરીર અથવા વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મજીવો દરેકે દરેક આ કોષના બનેલા છે. ચેપ્ટરનું શરૂઆત જ નામ છે સજીવ, જેની અંદર જીવ રહેલો છે એ સજીવ, જેની અંદર જીવ નથી એ બધા નિર્જીવ. સજીવના લક્ષણો એના ગુણધર્મો જે પણ કો એ પણ તમે જાણતા હશો. હલનચલન કરી શકે છે, બરાબર છે, જેવા જેવા અનેક ગુણધર્મો, બરાબર, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, આ બધા સજીવોના લક્ષણો છે. તો આ સજીવો જે પોતે જન્મથી લઈ જેમ જેમ ઉંમર વધતી જાય, જેમ જેમ દિવસો વધતા જાય, તો આ કોષની અંદર જે જુદા જુદા ફેરફારો જોવા મળે છે. તો એ પાયાનો એકમ શું છે? તો કે આ કોષ. એટલે વિજ્ઞાનના ઇતિહાસમાં એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલા રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં સૂક્ષ્મ ભિન્ન એકમો હોય છે. દરેક સજીવોની અંદર ભિન્ન ભિન્ન એવા એકમો જોવા મળે છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાન કહેતા કે બાયોલોજીમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. 1665 ની વાત છે, ત્યાંથી લઈને આજ દિન સુધી, બરાબર છે, બાયોલોજી ક્ષેત્રે આ કોષ શબ્દ પ્રચલિત છે. અને એ બાયોલોજીમાં જુદા જુદા વિજ્ઞાનની શાખાઓમાં પણ આ કોષ શબ્દનો ઉપયોગ થાય છે. જનરલી આપણે કોષ કહેતા કે સેલ, આપણે ઘરે બેટરીનો પાવર હોય, ઘડિયાળનો કોઈ પાવર હોય, અથવા તમે કોઈ રીતના પ્રવૃત્તિ કરતા હોય ત્યારે સેલ લાવ્યા હોય, એની અંદર તે આપણને જોવા મળે છે, એ પણ એક પ્રકારનો સેલ જ છે, બરાબર છે. પણ એ કેવો છે? એ નિર્જીવ છે. અહીંયા જે સેલની અંદર વાત કરી છે, સજીવની અંદર રહેલા સેલ કહેતા કે કોષ, બરાબર છે, એની અહીંયા આપણને સમજૂતી આપે છે. જે પેલા કોષની અંદર વાત કરી છે, બેટરીનો સેલ હોય, બરાબર છે, તમે કોઈ ઘડિયાળનો સેલ એવો ઉપયોગ કર્યો હશે, અથવા કોઈ રમકડાની અંદર નાના એવા સેલ જોયા હશે, તો એ બધા સેલ ને એની વાત આપણને ભૌતિક વિજ્ઞાન કહેતા કે ફિઝિક્સ શાખાની અંદર કરવામાં આવે છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. આવો કોષના વિષયમાં વધારે વિશેષ જાણકારી મેળવીએ. પહેલો ટોપિક છે 5.1 તરીકે સજીવો સેના બનેલા છે. તો સૌપ્રથમ આપણે 5.1 કે ટોપિક જોઈએ કે સજીવો સેના બનેલા છે, બરાબર. તો એ ટોપિક પર વાત કરીએ. આપણને શરૂઆતમાં એક પ્રવૃત્તિ તરીકે સમજાયું છે. પ્રવૃત્તિની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે સૌપ્રથમ સૂક્ષ્મ દર્શક યંત્ર શું લખ્યું છે, તમે જો આકૃતિ 5.1 ની અંદર તમે જોઈ શકો છો, સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્ર. વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ દર્શક યંત્ર શરૂઆતના વર્ષોમાં જે વૈજ્ઞાનિકોએ ઉપયોગ કર્યો હતો એ બધા સાદા સૂક્ષ્મ દર્શક યંત્રો હતા, જેના વડે અતિશય સૂક્ષ્મ વસ્તુ જોવી કદાચ અશક્ય હતું. અત્યારના સમયે આધુનિક સમયની અંદર માઇક્રોસ્કોપ, જે લેટેસ્ટ માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્રોની સારી એવી દ્રષ્ટિ, મેગાપિક્સલ, જેમ કેમેરાની અંદર અથવા મોબાઈલ અથવા બીજાની અંદર આપણે મેગાપિક્સલ એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર છે, સારામાં સારી ક્લિયરિટી અને દૂરની વસ્તુ વ્યવસ્થિત રીતે કેપ્ચર થઈ શકે, તો એવા સૂક્ષ્મદર્શક યંત્રો જે અતિશય બારીક વસ્તુ, અતિશય સૂક્ષ્મ વસ્તુને વ્યવસ્થિત રીતે જોવા માટે અત્યારે લેટેસ્ટ આ સૂક્ષ્મદર્શક યંત્રોનો ઉપયોગ થાય છે. એ સમયે જે ઉપયોગ થતો તો એ બધા સાદા સૂક્ષ્મદર્શક યંત્રો હતા, બરાબર છે. અને કદાચ એવું પણ કહી શકીએ કે એ સમયે કોઈ નાના નાના સાધનો વડે આ સૂક્ષ્મદર્શક યંત્રની બનાવવાની શરૂઆત કરી હશે, બરાબર છે. અત્યારનું સૂક્ષ્મદર્શક યંત્ર તમે આ જોઈ શકો છો કે જે લેટેસ્ટ હોય છે, આ એક સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની અંદર એ સૂક્ષ્મદર્શક યંત્ર છે. આગળ પ્રવૃત્તિઓ મુજબ તમને સમજાવીશ. આ જસ્ટ સમજાવવા માટે
તમે સૂક્ષ્મદર્શક યંત્ર જોઈ શકો છો। આ એક ફાઇબર રૂપ સૂક્ષ્મદર્શક યંત્ર છે જેના વડે ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે, બરાબર છે। તો તમે જુઓ સૂક્ષ્મદર્શક યંત્ર સૌપ્રથમ ઉપર છે નેત્ર કાચ, જેની વડે આપણે જોઈ શકીએ છીએ જે નીચે વસ્તુ મૂકેલી હોય સ્લાઇડ ઉપર। તમે જુઓ નીચે જે સ્ટેજ આપ્યું છે ત્યાં સૂક્ષ્મદર્શક સ્લાઇડ અને ક્લિપ એવું લખ્યું છે કે જ્યાં પદાર્થને રાખવામાં આવે છે, કોઈ વસ્તુને રાખવામાં આવે છે। અહીંયા સૂક્ષ્મ એવા ડુંગળીના કંદ અથવા ડુંગળીનો કોષ જેની ઉપર છાલ લેવામાં આવે છે, પણ એની વાત અહીંયા કરી છે। તો આ છે નેત્ર કાચ, બરાબર છે, જેના વડે આપણે દ્રષ્ટિ મૂકવાની હોય છે, જેને જ્યાંથી આપણે જોવાનું હોય છે, એક પ્રકારનો કાચ છે, બરાબર છે આની અંદર। તો આ એક છે નેત્ર કાચ। તમે આગળ જુઓ કે જેના વડે રોટેશન એડજસ્ટ કરવાના હોય છે, એવા સ્ક્રૂ મૂકેલા છે। પછી સૂક્ષ્મદર્શક યંત્રને ક્યાંથી પકડવું, તો પાછળના ભાગે એક હાથો એવું લખેલું છે, તમે જુઓ જ્યાં વધારે પડતો ઘાટો ભાગ છે, બરાબર છે, જ્યાંથી પકડવામાં આવે છે એવો હાથો એવું ત્યાં લખેલું છે। વસ્તુ કાચ, જ્યાં વસ્તુ મૂકવામાં આવે છે કાચ ઉપર, તો એ જ વસ્તુ છે વસ્તુ કાચ। તમે જોઈ શકો છો આમાં 2-3-4 જગ્યાએ જે એડજસ્ટમેન્ટ માટે સ્ક્રૂ મૂકવામાં આવે છે, તો એવા સ્ક્રૂ જે ઉપરના ભાગે મોટો આપેલો છે, સ્થૂળ સ્થળાંતર માટેનો સ્ક્રૂ, નીચે સૂક્ષ્મ સ્થળાંતર એટલે કે મોટા અથવા નાના જે વસ્તુ હોય છે એને એડજસ્ટ કરવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર, અને નીચે મૂકેલી વસ્તુ બંનેને એડજસ્ટમેન્ટ કરવા માટે આ સ્ક્રૂનો ઉપયોગ થાય છે, બરાબર છે। નીચે એવા વળાંક માટેનો સ્ક્રૂ એ પણ તમે જોઈ શકો છો। પછી સ્ટેજ, જ્યાં બેઝ હોય છે, બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો આ બેઝ છે, બરાબર, આ વળાંક આપેલો છે, ત્યાં વસ્તુ કાચ મૂકીને એ વસ્તુ કાચની ઉપર આપણે સ્લાઇડ કહીએ તેવા સ્લાઇડની ઉપર પણ આવી રીતના કોઈ વનસ્પતિ અથવા ડુંગળી કોઈ પણ, બરાબર છે, એની છાલ મૂકવાની હોય છે અને એને પણ જોવાનું હોય છે। આગળ અહીંયા પ્રવૃત્તિની અંદર ડુંગળીના કોષ વિશેની વાત કરી છે, તો એ થયો સ્ટેજ। નીચે જુઓ તમને અરીસો જોવા મળશે, વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક અરીસો છે, જુઓ અહીંયા અરીસો, આ અરીસોનો ઉપયોગ શું છે, તો કે આ અરીસ કોઈ પણ વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ, તો આપણને ખબર છે જ્યારે પ્રકાશની હાજરી હોય ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। કોઈ પણ પદાર્થ પર જ્યારે પ્રકાશ પડે અને એ પ્રકાશનું કિરણ આપણે આપણી આંખમાં પડે તો આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ। તો આ અરીસા પર બાહ્ય સૂર્યપ્રકાશ પડતો હોય, બરાબર છે, ત્યારે જ આપણને આવી રીતના કોઈ પ્રવૃત્તિ કરી શકીએ છીએ। જે કોઈ પણ કોષ જોવો હોય એની સમજૂતી મેળવવી હોય તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ હોવું જોઈએ। ઘણી જગ્યાએ ડાર્ક રૂમની અંદર જે કોઈ પ્રવૃત્તિ કરે તો કોઈ ટોર્ચ અથવા કોઈ લેમ્પનો ઉપયોગ કરવામાં પણ આવે છે। સાથે સાથે વાત કરીએ તો આ અરીસો સમતલ અથવા અંતર્ગોળ અરીસો હોય છે, કેવો હોય છે, બે પ્રકારના અરીસો વપરાય છે, સમતલ એટલે કે સીધો અરીસો અને અંતર્ગોળ જ્યાં પ્રકાશના કિરણો ભેગા થાય એવા અંતર્ગોળ અરીસાઓ અને સમતલ અરીસો, આ બંનેમાંથી કોઈ પણ અરીસો અહીંયા વાપરવામાં આવે છે। તમે જુઓ આ સૂક્ષ્મદર્શક યંત્રનો નીચેનો ભાગ જે બેઝ કહેતા કે પાયો, જ્યાં જે આપણે સપાટી પર મૂકીએ છીએ એ પાયો પણ અહીંયા નીચે બતાવ્યો છે કે જેને આમ નીચેની રીતે મૂકવામાં આવે છે। તો આ વાત થઈ આપણે બેઝિક માહિતી થઈ સૂક્ષ્મદર્શક યંત્રની। વિદ્યાર્થી મિત્રો આ એક સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે જેના વડે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણને નીચેના ધોરણોમાં આવી રીતના સમજૂતી હોય છે, વધારે પડતી પ્રવૃત્તિઓ, વધારે પડતી સમજૂતી અથવા પ્રેક્ટિકલ આપણે 11-12 સાયન્સની અંદર આપણી સ્કૂલની લેબોરેટરીની અંદર કરવામાં આવે છે, તો આપણે ક્યારેક એમની વિઝિટ લઈશું, બરાબર છે। તો આ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે ઘણી બધી પ્રાથમિક માહિતી મેળવી। હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો, તો કે અહીંયા પ્રવૃત્તિની અંદર ડુંગળીનું કંદ કે જે કંદમૂળ તરીકે જે ડુંગળી હોય છે એ ડુંગળીની છાલ લેવામાં આવે છે,
અતિશય સૂક્ષ્મ એવું પડ લઈને તમે જો અહીંયા એ પડને અહીંયા સ્લાઇડ ઉપર બરાબર છે અહીંયા બેઝ ઉપર સ્ટેજ ના ભાગે જે સ્લાઇડ હોય છે ત્યાં મૂકવામાં આવશે ઉપર નેત્ર કાચી ઉપરથી તમારે અવલોકન કરવાનું હોય છે અને અવલોકનને આધારે આપણને એના જુદા જુદા ભાગો અથવા જુદા જુદી આ જે એક સરખો આકાર છે એમાં આપણને શું જોવા મળે છે આવું કીધી અહીંયા આપણને ખ્યાલ આવે છે વધારે પડતું સ્પષ્ટ દેખાય એટલા માટે અહીંયા નીચે જુઓ અંતિમ લાઈન કે આયોડિનનું ટીપું મૂકવામાં આવે છે જે કોષ હોય કોષ પર આયોડિનનું જો તમે ટીપું મૂકો તો ઉપરથી જે તમે અવલોકન કરો છો વધુ પડતું સ્પષ્ટ દેખાય બીજું કીધું છે કે સ્લાઇડનું ઓછી ક્ષમતાવાળા 10x અને તેના પછી વધુ ક્ષમતાવાળા 45x વસ્તુકાચ જુઓ અહીંયા વસ્તુકાચ અને ઉપર નેત્રકાચ જુદા જુદા સૂક્ષ્મ વસ્તુઓને વધુ પડતું સ્પષ્ટ જોવા માટે આ અલગ અલગ મેગાપિક્સલ બરાબર છે અથવા 10x અને કેટલા ઘણું દેખી શકાય કેટલા ઘણું દેખી શકાય એના માટેની અહીંયા વાત છે આપણે કોઈ પણ રીતે વસ્તુને જોવી હોય તો નેત્રકાચ અને વસ્તુકાચ એ બે વિશેની વાત કરીએ નેત્રકાચ અને બીજું છે વસ્તુકાચ નેત્રકાચ લખ્યું છે 10x બરાબર છે નેત્રકાચ 10x અને વસ્તુકાચ 45x કેટલા 45x આટલું ઘણું દેખાય નેત્રકાચ વડે 10x અને વસ્તુકાચ વડે 45x જો આ x છે x એટલા ઘણું દેખાય કોઈ પણ વસ્તુ નીચે મૂકેલી હોય નીચે ડુંગળીનો કોષ મૂકેલો હોય ડુંગળીનું પડ મૂકેલું હોય તો એ 10 ગણું આ નેત્રકાચ વડે સ્પષ્ટ દેખવા દેખાય છે એના નીચે જ્યારે તમે વસ્તુકાચ એ જ વસ્તુને એ જ કોષને 45 ગણું સ્પષ્ટ દેખાડે છે જો આ બંને એક સાથે મૂકેલા હોય બરાબર છે વસ્તુકાચ અને નેત્રકાચ પર તો 10 × 45 એટલે 450x જે કોષ હોય એને 450x 450 ગણું ક્લિયર આપણને દેખાય છે બરાબર છે 450 ગણું સ્પષ્ટ દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે કોઈ પણ વસ્તુ નીચે મૂકી હોય કોઈ પણ કોષ મૂકેલો હોય ચાહે કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એના કોષને આ વસ્તુકાચ અને નેત્રકાચ બંને અતિશય સૂક્ષ્મ રીતે સ્પષ્ટ દેખાય છે અને આ ઉપયોગ આ સૂક્ષ્મ દર્શક યંત્રનો છે બરાબર છે સૂક્ષ્મ દર્શક યંત્ર નામ જ એવું છે સૂક્ષ્મ વસ્તુને જે વ્યવસ્થિત રીતે દર્શન કે તકે જોઈ શકાય છે એનો યંત્ર એટલે સૂક્ષ્મ દર્શક યંત્ર તમે આકૃતિ 5.1 સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્ર સંયુક્ત એટલે બે ગો એક સાથે કામ કરતું હોય ઉપર નેત્રકાચ નીચે વસ્તુકાચ બંને વડે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુને અતિશય સૂક્ષ્મ વસ્તુને વધુ પડતું સ્પષ્ટ બતાવે છે બરાબર આપણને સ્પષ્ટ દેખાય વ્યવસ્થિત દેખાય એટલા માટે એ સાધન એ યંત્રને એડજસ્ટ કરવું હોય છે અને એ એડજસ્ટ માટે અલગ અલગ જગ્યાએ સ્ક્રુ જે રોટેશન જે ફેરવી શકાય એ એના માટે મૂકેલા હોય છે તમે શું અવલોકન કર્યું તો તમે ડુંગળીનો કોષ જ્યારે મૂક્યો તો અને એને સ્પષ્ટ જોવા માટે ડુંગળીના કોષ ઉપર આયોડિનનું ટીપું મૂક્યું હતું તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોયું ત્યાં તમને જોવા મળ્યું કે નાના નાના એવા ખાના દેખાય છે શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળથી અવલોકનના પત્ર પર દોરી શકશો તો કે હા દોરી શકાય તમે જુઓ નીચે આકૃતિ આપી છે ડુંગળીના છાલનો કોષ તમે જોઈ શકો એક સરખા નાના નાના ખાના છે તમે આ ખાનાઓ જ્યારે મધમાખીનો મધપૂડો હોય એવા આકારના ખાનાઓ તો અહીંયા દેખવા મળે છે
શું આકૃતિ 5.2 જેવી દેખાય છે? તો હા, આપણે જ્યારે આવી કોઈ પ્રવૃત્તિ કરીએ તો એ 5.2 જેવી આકૃતિ અહીંયા જોવા મળે છે। હવે આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવી, હંગામી એટલે કાનૂન ચલાવો, બરાબર છે? ફક્ત એની સમજૂતી લેવા માટે, આપણને સમજાવવા માટે, સમજણ પ્રાપ્ત કરવા માટે એવી સ્લાઇડો મૂકી શકીએ છીએ। આપણે શું નિહાળીએ છીએ? આપણે એક સરખી સંરચનાઓ નિહાળીએ છીએ કે અલગ અલગ રચનાઓ નિહાળીએ છીએ? તમે જોઈ શકો છો કે કોષ જે આકૃતિની અંદર પણ તમે જુઓ એક સરખી રચનાઓ જોવા મળે છે, બરાબર છે? કોઈ પણ કોષ મૂકશો એની જે તમને રચના જોવા મળશે, બરાબર છે, કોષનો આકાર જોવા મળશે કે કેવો હશે, એક સરખો નહીં કે અલગ અલગ। તો આ વાત થઈ। આગળ છે કે આ સંરચના શું છે એની વાત આપણે ફરીથી કરીશું। ઓકે, થેન્ક યુ।